કરતી હતી અને જે રાજા મહારાજો જો એના બાળકોના જન્મ પહેલા કાઢી શકતા હતા હવે આ પત્રિકા કોઈ બાળકની પત્રિકા છે બીજી થોડીક બીજી વાત હતી કે સોળ વર્ષ સુધી કોઈ પણ બાળકને જ્યોતિષના નિયમો લાગુ નથી પડતા બાલ્યકાળ અવસ્થા સુધી કોઈ પણ બાળકને જ્યોતિષના કોઈ નિયમો લાગુ નથી પડતા એટલે તમે જો કુંડળી લઈને કોઈ જ્યોતિષ જોડે બતાવવા જતા હોય કે મારું બાળક ભણતું નથી કે તોફાની છે તો એના જ્યોતિષ કંઈ નહીં કરી શકે અને જ્યોતિષશાસ્ત્ર પણ કંઈ નહીં કરી શકે કારણ કે એ ધે આર પ્રોપર્ટી ઓફ નેચર કુદરતની સંપત્તિ છે અને શાસ્ત્રોમાં એવું એ વાત કરી કે બાલ્ય અવસ્થા સુધી જ્યોતિષશાસ્ત્રના કોઈ નિયમ આના ઉપર લાગુ ન પડે એટલે ઘણીવાર આપણે જોઈએ કે બ્રાહ્મણ એવું કે ભાઈ મૂળ નક્ષત્રની વિધિ કરવી પડશે કે જેષ્ઠા નક્ષત્રની વિધિ કરવી પડશે અને ત્રણ ત્રણ વર્ષના બાળકોને લઈને બેઠા હોય એના મમ્મી ખોળામાં ત્યારે આપણને એવું લાગે કે જ્યોતિષ શાસ્ત્ર આપણને મુક્ત બનાવે છે પણ જ્યોતિષીઓ આપણને હંમેશા ગુલામ બનાવે છે જે ત્રણ વર્ષનું બાળક કે પાંચ વર્ષનું બાળક રમવું જોઈએ એની બદલે એની આપણે વિધિ કરાઈ રહ્યા છીએ હમણાં શરૂઆતમાં વાત કરી કે પોપટ થી ભવિષ્ય જોઈએ એટલે મેં એક બહુ સારું વાક્ય આપ્યું હતું કે પાનકોર નાકામાં પોપટ લઈને બેઠો હોય પંડિત એ પાંચ રૂપિયામાં આપણું ભવિષ્ય જુએ પણ અમેરિકાને આ ગયા વર્ષે એમના સત્રની શરૂઆત આપણા શાસ્ત્રોથી કરી એમણે આપણા મંત્રો દ્વારા કરી તો આ ખરેખર જ્યોતિષશાસ્ત્રનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે કે અમેરિકા આ પાર્લામેન્ટની જ્યારે સત્રની શરૂઆત કરે છે એ આપણા મુહૂર્ત ઉપર કરે છે અને આપણે પોપટ દ્વારા જોઈએ છે બરાબર જ્યોતિષ એ બ્રોડ થિંકિંગ છે એ સૂક્ષ્મ નથી એ માત્ર અટકી નથી જતું એ તમને વિશાળ માર્ગ ઉપર ગતિ કરાવે છે જ્યોતિષ શાસ્ત્ર એ તમારા કારની હેડલાઇટ છે એ તમારા કારનું સ્ટેરિંગ નથી જ્યોતિષશાસ્ત્રથી તમે દસ ફૂટ દૂર જોઈ શકો છો પણ તમે એ બમ્પ કે ખાડો કાઢી નથી શકતા સ્ટેરિંગ નથી એસ્ટ્રોલોજી ઇઝ ધ હેડલાઇટ ઓફ યોર કાર ઓનલી એટલે આ જ્યોતિષ પ્રકાશનો વિષય છે એને અંધકારનો સબ્જેક્ટ ન બનાવશે કાલ ઉપયોગ ઉપર જઈએ કે જાતકના જન્માક્ષર માં રાહુ અને કેતુની વચ્ચે જો બધા ગ્રહ આવી જતા હોય એને કાલ કહેવાય તો પંચાંગની અંદર તમે જુઓ તો ઘણી વાર એવા એવા દિવસો આવે પંદર પંદર દિવસ સુધી કાલ સપયોગ ચાલે જ્યાં સુધી ચંદ્ર ન નીકળે રાહુ અને કેતુની વચ્ચેથી તો પંદર દિવસ કાલ સપયોગ ચાલે તો શું દુનિયામાં બધા જન્મે કાલ સપયોગ વાળા પ્રશ્નાચીન આવા બધા પ્રશ્નો તમે જયારે જ્યોતિષીને પૂછો ને તો ગભરાઈ જશે કંઈક નવો ધંધો શોધી લેશે કમાવાનો પણ પ્રશ્ન પૂછો કાલસરપિયોગ ઘણી વાર પંદર પંદર દિવસ ચાલે તો હજારો જાતકો જન્મે લાખો જાતકો જન્મે શું કાલસરપિયોગ વાળા ના કાલસર એવું કહેવા માંગે છે કે બ્રહ્માંડમાં અત્યારે જે અવસ્થા છે એ દરમિયાન જે જાતકો જન્મે એને શ્રમ કરવો પડે જ્યોતિષશાસ્ત્ર એવું કહે છે કે પર્ટિક્યુલર ટાઈમમાં પર્ટિક્યુલર લોટ જન્મે એક એવો લોટ જન્મે કે જે મહેનત કરે બીજો એવો વર્ગ જન્મે કે જે બુદ્ધિશાળી વર્ગ હોય ત્રીજો એવો જન્મે કે જે તર્કશક્તિ અને આર્ગ્યુમેન્ટ પાવરમાં ડેવલપ થાય એટલે આ કાલસરપયોગ દરમિયાન જે બાળકો જન્મે એ લોકોને શ્રમ પડે એના જીવનમાં થોડુંક એને મહેનત કરવી પડે પણ એનો મતલબ એવો નથી કે એના દરવાજા બધા બંધ થઈ જાય જેમ કે બિલ ગેટ્સને કાલસરપયોગ છે અને ધીરુભાઈ અંબાણીનો કાલસરપયોગ છે હતો બંનેને બરાબર તો કાલસરપ યોગના કારણે શું એ લોકોના જીવનના દરવાજા બંધ થઈ ગયા ના કાલસરપ યોગ વાળી વ્યક્તિ રાજનીતિ અને કૂટનીતિથી સૌથી વધારે આગળ આવી શકે છે બરાબર કાલસરપયોગ વાળી વ્યક્તિઓએ બુધવાર અથવા એના જે દોષ નિવારણ છે જે વગર પૈસાના બતાવ્યા છે એવા કરવા પૈસા વાળા નહીં ખર્ચ વાળા નહીં પણ વગર પૈસા વાળા જે બતાવ્યા છે કે બુધવાર કરો મંત્ર જાપ કરો સાચા સંતોની સેવામાં જતા રહો તો એ તમારો યોગ ઓટોમેટિક દૂર થઈ જાય ઉપવાસની થોડીક વાત કરીએ બુધવારની વાત નીકળી જઈએ એટલે કે આપણે મેડિકલ સાયન્સને પૂછીએ કે ફાસ્ટ કરવાથી શું ફેર પડે એટલે એવું કે તમે કોઈ એક્સટર્નલ ફૂડ તમે બોડીમાં નથી નાખતા એટલે તમારા પાચક રસો એનું સ્વપાચન કરશે પાચક રસો તમારા ખોરાકનું સ્વ નથી ખોરાક નથી નાખતા એટલે પાચક રસો પોતાનું સ્વપાચન કરે આંતરડાની દિવાલનું પાચન કરે એટલે જે દિવસે ઉપવાસ કર્યો હોય મહિનામાં એક ઉપવાસ કરો એવું મેડિકલ સાયન્સ કહે ડૉક્ટર તમને કહે તો આપણે મેડિકલ સાયન્સને પૂછીએ તો બુધવાર કરવાથી શું ફેર પડે અને અગિયારસ કરવાથી શું ફેર પડે તો એ કે અમારા શાસ્ત્રમાં આવું નથી લખ્યું તો એ જ્યોતિષ શાસ્ત્રમાં લખ્યું છે કે જેમ સાત વાર છે એમ સાત કલર છે સાત ચક્ર છે જેને લગતો તમે વાર કરો એને લગતું ચક્ર ડેવલોપ થાય નાની જ વાત કરીશું ટૂંકી પછી જ્યારે બીજું લેક્ચર હશે ત્યારે બ્રીફ વાત કરીશું ઉપવાસ વિશેની પણ ઉપવાસ આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવેલા ઉપવાસ એ અંધશ્રદ્ધા નથી એ આયુર્વેદિક અને ધર્મ અને જ્યોતિષશાસ્ત્રનું કોમ્બિનેશન છે એ એટલે જે દિવસે ઉપવાસ કર્યો થોડુંક ટેમ્પરેચર વધ્યું હોય એવું લાગે તાવ આવ્યો એવું લાગે કારણ કે ટોક્સિન બળે શરીરનું ઝેર બળવાનું ચાલુ થયું હોય એટલે બુધવાર કરવા કાલશ્રપયોગની જયારે પણ વાત થતી હોય ત્યારે હું એવું કહું કે પંડિતો તમને એવું કહે સાત સાપ લેવા પડશે સાત ધાતુના એની જોડે તમારે વિધિ કરવી પડશે પાંચ સાત આઠ હજાર રૂપિયા ખર્ચો થશે તો જીંદા નાક કો લાઠી દેખાયા ઓર મીઠી કે કો પાણી ચડાયા આપણી કરુણતા હિન્દુસ્તાનની કે જો નાક જીવતો નીકળે તો આપણે માન નાખવો પડે તો ગામડામાં તો હું કહું જે નાક મારશે ને એના કાલ સ્વરૂપયોગ લાગશે તો નાક મારવાનું બંધ થઈ ગયું એવી વાત કરી કે જો નાગ મારશો તો કાલ યોગ તમારા સંતાનોને લાગશે આ લખ્યું નથી મેં ઉત્પન્ન કરેલું છે પણ એવું કહેવું પડ્યું કારણ કે નાગ મારવા માંડ્યા હતા તો એક વસ્તુ એવી છે કે કાલસ્વ યોગ એટલા માટે જ બતાવ્યો હતો કે તમારું જે સરીસૃપ પ્રકારના પ્રાણી છે એની પ્રત્યેનું કંઈક વફાદારી રહે અથવા એના પ્રત્યેનું કંઈક જ્ઞાન રહે અને એટલે જ કીધું છે કે જ્યારે પણ કાલસ્પયોગ હોય ત્યારે તમે એવા વ્યક્તિઓની સેવા કરો એવા ધર્મની સેવા કરો જે દાનથી સોલ્વ થાય એટલે જ્યોતિષમાં એક બીજો નિયમ છે કે જપ કરતા તપ ને તપ કરતા દાન ઉત્તરો ઉત્તર ચડે તમે જપ કરો ઓમ સૂર્યાનામાં સૂર્યાયનામા એના કરતા તપ કરો એટલે રવિવાર કરી નાખો તો વધારે સારું અને એના કરતા જે વ્યક્તિઓને ભણવામાં તકલીફ પડતી હોય શ્રાષ્ટ્રના બીજા કામમાં તકલીફ પડતી હોય એને તમે દાન કરો તો એ વધારે અસર કરે છે એટલે યોગ માટેનું પણ આપણે એક આ એક પૂરું કરીએ છીએ કે કાલસર્પ યોગ એ માત્ર થવાથી કુંડળી નિષ્ફળ નથી જતી એણે મહેનત કરવી પડે એક વ્યક્તિને એક વાર વાંચ્યા તો આવડી જાય એ વ્યક્તિને બે વાર વાંચવું પડે તો કાલસર્પ યોગ એ પ્રતિષ્ઠા અને ઊર્જા પણ આપે છે માત્ર શૂન્ય નથી કરી દેતી એટલે યોગ માટેના પણ જો પ્રશ્ન પૂછશો તો વધારે આપણે એમાં ડીપમાં જવાબ આપીશું હવે થોડીક વાત કરીએ છીએ નાડી દોષની જ્યારે મેળાપક કરતા હોય ત્યારે સૌથી વધારે અત્યારે અગત્યનો પ્રશ્ન થઈ ગયો એ નાડી દોષ બે વેવાય ભેગા થાય કુંડળી મેળાપક કરી રિસ્ક લેવા કોઈ તૈયાર જ નથી ખોટું રિસ્ક લેવું કે કુંડળી મેળાપક કર્યા વગર લગ્ન કરવા પણ એવું નથી હવે હું તમને કહું કે આ ગુણાંક અને નાડી દોષ એ બેની જોડે વાત કરી લઈએ મેળાપકની મેળાપક શું છે વર અને કન્યા એટલે સ્ત્રી અને પુરુષ દીકરો અને દીકરી જેના ભેગા કરવાના છે લગ્ન એના જન્માક્ષર જોડે રાખીને જોવામાં આવે અને કેલ્ક્યુલેશન કરવામાં આવે એના આઠ અંગો છે મૂળ એ જે વર્ણ વર્ષે તારા મૈત્રી ગણ ભૂકુટ અને નાડી એ આઠ અંગો થી એને ગણવામાં આવે કે ગ્રહ મૈત્રી કેવી છે મનમેળ કેવો છે અને કેવું રહેશે ગુણાંક મેં મારા અનુભવ પ્રમાણે જોયું છે કે સોળ ગુણાંક મળતા હોય તો પણ સુખી દાંપત્ય જીવન હોય અને છત્રીસ મળ્યા હોય તો પણ ડિવોર્સ લેવા પડે તો એનો મતલબ શું થયો એનો મતલબ એવું થયો કે મેળાપક એ સર્વસ્વ નથી એટલે હવે પછી તમારા જીવનમાં ક્યારે પણ કુંડળી મેળાપકનો પ્રશ્નો આવે ત્યારે સામાન્ય પંડિતોને ના બતાવતા સંતોને બતાવીને આશીર્વાદ લઈ લેજો કારણ કે એમને વધારે વધારે આશીર્વાદ આપી શકે એમના આશીર્વાદથી કદાચ બ્રેકેટ થવાનું હોય તો એ વેલ્ડિંગ થઈ જશે વેલ્ડિંગ ઇઝ ધ વેલ્ડિંગ એમ ભેગું થઈ જાય બરાબર આશીર્વાદથી કેટલું બધું થઈ જાય તો જે લોકોને પાંચ પૈસાનું નથી એકવીસ રૂપિયામાં મેળાપક કરવાના છે એના ઉપર તમે તમારા જીવનનો કેટલો બધો મદાર મૂકી રહ્યા છો બરાબર તો મેળાપક એ મનમેળ છે પણ મનમેળ ક્યારો હતો કે આથી વર્ષો પહેલાં એક હજાર વર્ષ પહેલાં મનમેળ હતો ચંદ્ર પ્રમાણે ચંદ્રના નક્ષત્ર પ્રમાણે મેળાપક થાય છે જે મેળાપાક હોય એ આવડા ચક્ર પ્રમાણે આપણે ચંદ્રના નક્ષત્રના ચરણ ઉપરથી કરીએ છીએ તો આ